તો આજે આપણે લિનક્સમાં સેશન નંબર 16 છે બરાબર, એની અંદર આપણે જે કાલે સ્ટોરેજ મેનેજમેન્ટની વસ્તુ શીખ્યા હતા કે કઈ રીતે લિનક્સની અંદર પાર્ટીશન બનાવવા, એ પાર્ટીશનને કઈ રીતે ફોર્મેટ કરવા, થતો ફાઇલ સિસ્ટમ આપવી અને કઈ રીતે એને માઉન્ટ કરવું, તેમાં આપણે આજે એ સ્ટોરેજ મેનેજમેન્ટ ઇન એડવાન્સ આપણે જ ભણવાનું છે બરાબર, કે કઈ રીતે તમે હજી વધારેમાં કામ કરી શકો. અને બીજું મેં ટોપિક કીધું એલવીએમ બરાબર. તો કાલે જે આપણે પ્રોસેસ કરી એ મોસ્ટલી તમને બધાને યાદ હશે કે આપણે એક SDB1 નામનો એક પાર્ટીશન બનાવ્યો બરાબર, અને એ જે SDB1 નામનો જે પાર્ટીશન હતો એ આપણે રૂટની અંદર SDB1 નામનું જે કેપિટલ વાળું ફોલ્ડર હતું એની અંદર માઉન્ટ કર્યો હતો બરાબર. બટ જો અત્યારે હું લિનક્સ ચાલુ કરું તો અત્યારે હશે નહીં, કારણ કે તમે કોઈ બી વસ્તુ જો માઉન્ટ કરો છો તો એ લિનક્સ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે. મતલબ કે શું છે, વોલેટાઇલ મેમરી છે, વોલેટાઇલ મેમરી કે રેમ કે બધું તમને ખ્યાલ હોય તો. રેમમાં બધા કેવું હોય કે કમ્પ્યુટર ચાલુ હોય એને પાવર મળતો હોય ત્યાં સુધી બધો ડેટા સ્ટોર રાખે, પછી એ શું હોય ડેટા જતો રહે, લાઈક કેશ મેમરી કે જેવું તમે કમ્પ્યુટર રીબૂટ કરો તો એ માઉન્ટ કરેલી વસ્તુ માઉન્ટ નહીં હોય. અત્યારે માની લો હું ફરીથી અહીં ટર્મિનલ ઓપન કરું અને અમારે તમને એક વસ્તુ બતાવી છે, એટલે અહીંયાથી લોગ આઉટ કરું છું અને ગ્રાફિકલી રૂટમાં જ લોગિન કરું છું. લોગ આઉટ, બાકી નોર્મલ મેં કીધું કે મોસ્ટલી બધા કામ ક્યાં કરવાનું તમારે, બીજા કોઈ બી યુઝરમાં જઈને કરવાના, અને જો રૂટની જરૂર પડતી તો કમાન્ડ થ્રુ રૂટમાં લોગિન થવાનું, ગ્રાફિકલી રૂટ નહીં ચલાવવાનું, કારણ કે બેકગ્રાઉન્ડની બધી સર્વિસ પછી રૂટની પરમિશન સાથે ચાલવા માંડશે જો રૂટ સાથે ચાલુ કરશો તો. બટ મારે તમને અમુક વસ્તુ બતાવી જરૂરી છે જેથી અત્યારે રૂટમાં જ લોગિન કરું છું. રૂટનો પાસવર્ડ રેડ હેટ, અહીંયા હું ટર્મિનલ ઓપન કરું ફરીથી. હવે અહીંયા જો સિમ્પલ હું LS કરીશ તો એને દેખાશે કેપિટલ SDB1 નામનું ફોલ્ડર બરાબર. અહીંયા છે આપણું કેપિટલ SDB1 નામનું ફોલ્ડર. બટ આની અંદર જે આપણે ફોલ્ડર બનાયા હતા કાલે ફાઇલ ને ફોલ્ડર એ અત્યારે નહીં હોય, કારણ કે બનાયા તો આપણે આ ફોલ્ડર ની અંદર જ તે, બટ એકચ્યુઅલમાં એ ક્યાં અટેચ કર્યા હતા, બીજી ડ્રાઈવમાં બરાબર. જો તમને ગ્રાફિકલી બી બતાવ દો કે એપ્લિકેશન ની અંદર યુટિલિટીઝ અને યુટિલિટીઝ ની અંદર ડિસ્ક, તો ત્યાં તમને જો બીજી હાર્ડ ડિસ્ક દેખાય છે, બીજી હાર્ડ ડિસ્ક ના બધા પાર્ટીશન બી દેખાય. ત્રણ પાર્ટી આપણે પાડ્યા હતા, પેલો અને બીજો મેં તમને સ્ટાર્ટિંગમાં બ્રેકડેલ કરવા માટે પડાયા હતા, પછી આપણે પેલા પાર્ટીશન ને ફોર્મેટ કર્યું અને મને માઉન્ટ બી કર્યું હતું, અને ત્રીજો પાર્ટીશન ને હાર્ડ ડિસ્ક એક્ટિવ થયા પછી બનાવ્યું હતું, જેથી મેં તમને કીધું કે વોર્નિંગ આવશે અને મેં તમને છેલ્લે છેલ્લે પાર્ટ પ્રોબ નામનો કમાન્ડ બનાવ્યો હતો બરાબર. બટ હવે પાર્ટીશનમાં જો ક્લિક કરું તો તમને શું દેખાડે છે કે સાઇઝ તો છે, SDB1 બી છે, લિનક્સ નો ટાઈપ છે, એક્સેપ્શન આપણે એને ફાઇલ સિસ્ટમ બી આપી દીધું, બટ શું દેખાય નોટ માઉન્ટેડ, રાઇટ નાઉ એ માઉન્ટેડ નથી. તો મેં તમને કીધું માઉન્ટ કેવું રહ્યું હશે, તો માઉન્ટ નો મિનિંગ એ જ થશે સિમ્પલ કે કમ્પ્યુટર યુઝ થાય છે, રનિંગ છે ત્યાં સુધી બધો ડેટા અટેચ રહેશે, જેવું તમે કમ્પ્યુટર રિબૂટ કરો પાછો ડેટા અટેચ જતો રહેશે. આપણે જે રેગ્યુલર આપણે કેમ હાર્ડ ડિસ્ક હોય એની અંદર મૂવિંગ બધું પડ્યું હોય, આપણે ગમે ત્યાં ચાલુ કરો તમને તમારો ડેટા દેખાય, એવી આ વસ્તુ નથી. કારણ કે લિનક્સ પ્યોરલી એની પ્રાયોરિટી એ સિક્યોરિટી આપે છે, કે જેટલી જેટલી વસ્તુ પોસિબલ છે બધી વસ્તુ એને સિક્યોરિટીના એકોર્ડિંગ અમુક સર્વિસ ચાલુ રાખી છે અને અમુક સર્વિસ બંધ રાખેલી છે. આ કે લિનક્સ નો મિસયુઝ નથી, કાં કે લિનક્સ નો નેગેટિવ પોઈન્ટ નથી, કાં કે લિનક્સ ની વલનરેબિલિટી ખામી નથી, બગ નથી, આ લિનક્સ છે એનો ફીચર્સ જ આવો રાખેલો છે. અને કેમ રાખેલો એનો બીજો ઓપ્શન બી છે, એવું કે નહીં ખાલી આવું જ છે, તો આના કરતા તો વિન્ડો સારું કેમ કે તમે સાહેબ કાઉન્ટ પરમાનન્ટલી રાખવું હોય તો શું કરો, એ બધું તમને કહીશ, એ બધા ઓપ્શન છે. બટ મેં તમને શું કીધું કે આ માઉન્ટ જો તમે નોર્મલ આપણે જે અત્યાર સુધી પ્રોસેસ ભણ્યા આ રીતે તમે જો માઉન્ટ કરશો તો એક શું થશે, જ્યાં સુધી કમ્પ્યુટર ચાલુ છે ત્યાં સુધી રહેશે, કમ્પ્યુટર રિબૂટ થયા પછી ફરીથી તમારે માઉન્ટ કરવાની પ્રોસેસ કરવી પડશે, એ હાર્ડ ડિસ્ક દેખાશે નહીં. અને જો ફરીથી હું માઉન્ટ કરવાનો ઓપ્શન બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવે ડેટા તો એ જ છે બરાબર. અહીંયા સિમ્પલ છે માઉન્ટ પછી પાથ સ્લેશ દેવ સ્લેશ SDA SDB1. હવે આ પાથ જો આપણે શું છે એબ્સોલ્યુટ પાથ છે, એ બી ખાસ યાદ રાખજો કે સ્લેશ થી ચાલુ કરેલો છે તો પછી તમે ગમે તે યુઝરમાં કે ગમે તે જગ્યાએ જશો આ પાથને કોઈ ફરક નહીં પડે, આ કોઈ લેવા દેવા નહીં. તમે ગમે ત્યાં જગ્યાએ અહીંયા તમારો પાથ ગમે તે હોય, તમે ગમે તે યુઝરમાં લોગિન હોય, સોરી ગમે તે યુઝરમાં તો આ વસ્તુ નહીં કરી શકે હાર્ડ ડિસ્ક આવું છે એટલે, બટ તમે ગમે તે પાથમાં હોય, ગમે ત્યાંથી લોગિન કરેલો, ગમે તે જગ્યા હોય તો બી આ સેમ જ રહેશે, આમાં કોઈ ફરક નહીં પડે બરાબર. અને છેલ્લે શું છે માઉન્ટ પોઈન્ટ, તો એ તમારે ધ્યાન રાખવાનું કે ડિપેન્ડ છે.
બરાબર, બટ એને બીજું તમે જો સ્લેશ થી લખતા હોય, સ્લેશ ની અંદર રૂટ અને રૂટ ની અંદર એસડીબી વન, તો તમારે આમાં બી કોઈ ફરક નહીં પડે. તો જો માઉન્ટ થઈ ગયું, બરાબર માઉન્ટ થઈ ગયું, તો હવે ફરીથી જો એસડીબી ની અંદર જઈશ, એસડીબી ની અંદર સીડી કરીને એસડીબી ની અંદર અને એલએસ કરીશ, તમને ડેટા દેખાશે. અહીંયા બી ગ્રાફિકલી તમને બતાવો, અહીં તમને જો દેખાય માઉન્ટેડ આવી ગયું, બરાબર. બટ આ બંને વસ્તુ જે તમે જો ધ્યાન રાખ્યું વિડીયોમાં પ્રોપરલી નોટિસ કર્યું હોય, તો અહીંયા એક વસ્તુ વધારે આવી ગઈ, પેલા નહોતી. મારે તમને આ વસ્તુ બતાવી હતી, જે આ વસ્તુ છે બીજા યુઝરમાં નહીં બતાડે, રૂટમાં બતાડે છે કે કોઈ બી જો એક્સ્ટ્રા પાર્ટીશન માઉન્ટ કરેલો હશે, તો આપણે કેમ વિન્ડોઝની અંદર અલગથી ડ્રાઈવ દેખાય, આપણે કેમ પેન ડ્રાઈવ લગાવી તો આપણને અલગથી ડ્રાઈવ દેખાય, જે બી નામ હોય એ નામની ડ્રાઈવ દેખાય. કાલે મેં તમને બતાવ્યું હતું, તમારી પેન ડ્રાઈવ અટેચ કરીને બતાવી હતી, તમને અલગથી ડ્રાઈવ દેખાતી, અને તમે બધા બી નોર્મલી વિન્ડોઝ યુઝ કર્યું હશે, પેન ડ્રાઈવ બી અટેચ કરેલી હશે, તો અલગથી મોસ્ટલી શું ઈ કે એફ નામની ડ્રાઈવ હોય, કારણ કે એબીસીડી બીસીડી ના આપણે શું મોસ્ટલી અલગ અલગ ડ્રાઈવ ઓલરેડી યુઝ કરેલી હોય હાર્ડ ડિસ્કમાં, તો એ રીતે તમને ડ્રાઈવ દેખાશે. જ્યારે બી તમે કોઈ બી વસ્તુ માઉન્ટ કરશો, તમને આવી રીતે ડ્રાઈવ આવી જશે, બટ એ ખાલી રૂટના ડેસ્કટોપમાં દેખાય છે. ઓબ્વિયસલી કેમ, એડમિન હશે તો એડમિન પાસે વસ્તુ દેખાશે, બીજા બધાને નહીં દેખાય. એટલે મેં તમને ગ્રાફિકલી રૂટમાં લોગ ઇન કરીને આ વસ્તુ બતાવી. જેવો ફરીથી અનમાઉન્ટ કરી દે, એટલે યુ માઉન્ટ, અનમાઉન્ટ મેં તમને કીધું યુ માઉન્ટ લખવાનું, અને ત્યારે તમારે શું પાર્થ આ લખવાની જરૂર નથી, ઓનલી ફોલ્ડર જે છે જ્યાં અટેચ કરેલો છે લખશો તો બી ચાલશે. તો સ્લેશ ની અંદર રૂટ અને એની અંદર એસડીબી વન, અનમાઉન્ટ સ્લેશ ની અંદર રૂટ ની અંદર ટાર્ગેટ ઇઝ બીઝી ઇફ સમ કેસ ઇઝ યુઝફુલ ઇન્ફો અબાઉટ યુઝર ધેટ યુઝ ડિવાઇસ ઇઝ ફાઉન્ડ બાય એલસોપ, બરાબર. હવે આ ધ્યાન રાખો, ઘણી વખત આપણને પેન ડ્રાઈવ બી આપણે તમે ઇજેક્ટ કરવા જાઓ, ઇજેક્ટ તો તમને કહેશે કે ભાઈ પેન ડ્રાઈવ અથવા ઓલરેડી બીજે ક્યાંય ખુલેલી છે, પેન ડ્રાઈવ ની અંદરનો કોઈ ડેટા ક્યાંક યુઝ થાય છે, તો તમે એને ઇજેક્ટ નહીં કરી શકો. બટ તેમ છતાં તમારે ફોર્સફુલી કરવી તમે કરી શકો છો, બરાબર. બાકી તમને અહીંયા ઓપ્શન આપેલો છે એલસોપ, બરાબર. એટલે એલ્સ ઓફ શું છે, એલ્સ ઓફ નથી, એકચ્યુઅલમાં એલ એસ ઓફ છે, એટલે કે લિસ્ટ ઓફ, આ લિસ્ટ ઓફ કમાન્ડ છે એલ્સ ઓફ. એ કમાન્ડ દ્વારા તમે જોઈ શકો છો કે ભાઈ શું છે, કહે કે આ ડિવાઇસ ક્યાં ક્યાં યુઝ થયેલું છે, એની માટે એલ્સ ઓફ કમાન્ડ છે, એલ એસ ઓફ. અને પછી તમારું નામ લખો કે સ્લેશ રૂટ ની અંદર એસ ડી બી વન, તો તમને બતાડશે કે ભાઈ કઈ કઈ જગ્યા યુઝ થયેલું છે, બરાબર. તો જો આ રીતે આટલી વસ્તુમાં એ ઓલરેડી શું યુઝ થયેલું છે, આપણે ખબર છે શું છે કે ઓલરેડી ક્યાં છો. તમે જો કહ્યું માઉન્ટ કર્યું, પછી મેં તમને એની અંદર ડેટા છે કે નહીં બતાવવા માટે હું ક્યાં આવ્યો, સીડી કરીને એસડીબી વન ની અંદર આવ્યો, ત્યાં મેં એલએસ કર્યું અને લિસ્ટ જોઈ, અને અત્યારે બી મારું એ ફોલ્ડર ઓપન છે, તો હું ઇજેક્ટ નહીં કરી શકું, સિમ્પલ, બરાબર. સીડી ડોટ ડોટ, કોઈ બી વસ્તુ આવે કે એરર આવે તો ગભરાઈ જવાની જરૂર નથી, સિમ્પલ સમજવાની જરૂર કે એરર શું કહેવા માંગે છે. હું બહાર આવી જાઉં અને હવે ફરીથી શું ઇજેક્ટ કરવા, અનમાઉન્ટ કરવાનો કમાન્ડ ચલાવું, અનમાઉન્ટ થઈ ગયું. અને તમે જો બાજુમાં નોટિસ કર્યો, અહીંથી જે ડ્રાઈવનો સિમ્બોલ હતો એ જતો રહ્યો, અને ફરી તમને ગ્રાફિકલી બી બતાડું તો અહીંથી તમને નોટ માઉન્ટ બતાડે છે. તો એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે જો કોઈ બી લિનક્સ ની અંદર એક્સ્ટ્રા ડ્રાઈવ કે એક્સ્ટ્રા પાર્ટીશન પાડી જોઈને યુઝ કરવું હોય, તો તમારા સ્ટેપ કઈ રીતના હશે. સૌથી પહેલો સ્ટેપ તો તમે શું એને પાર્ટીશન બનાવો, પ્રાઇમરી કે સેકન્ડરી વોટ એવર. બીજા સ્ટેપમાં તમારે શું કરશે, એને ફાઇલ સિસ્ટમ આપવી પડશે એમકેએફએસ કમાન્ડ દ્વારા. ત્રીજા સિસ્ટમ ત્રીજા સ્ટેપમાં શું કરશે, એને માઉન્ટ કરવું પડશે, અને માઉન્ટ કરવા માટે કોઈ ફોલ્ડર કે કંઈક નક્કી રાખવું પડશે કે આ જગ્યામાં એને માઉન્ટ કરવું છે. આટલી વસ્તુ કરવાથી શું થશે, એ પાર્ટીશન આપણે યુઝ કરી શકશું, બરાબર. બટ જો તમારું રેગ્યુલર હાર્ડ ડિસ્કની જેમ મારે પાર્ટીશન કમ્પ્લીટલી પરમાનન્ટલી માઉન્ટ રાખવું હોય, તો મારે હજી એક ચોથો સ્ટેપ કરવો પડશે, જેને કહેવાય ફાઇલની અંદર એન્ટ્રી અથવા એફએસ ટેબ એન્ટ્રી. કે એફએસ ટેબ નામની લિનક્સની અંદર એક ફાઇલ આવે છે કે જેની અંદરથી આ લિનક્સ અલગ અલગ પાર્ટીશનની એન્ટ્રી ચેક કરે છે, અને એ એ ફાઇલની અંદર જેટલી એન્ટ્રી હોય એ બધા પાર્ટીશન લિનક્સ બૂટ થતી વખતે, લિનક્સ ચાલુ કરતી વખતે તે ઓટોમેટિક માઉન્ટ કરી દેશે. એટલે તમે જેટલી બી વાર લિનક્સ રીબૂટ કરશો કે ફરીથી ચાલુ કરશો, તમને તમારા પાર્ટીશન ત્યાં જ દેખાશે, તમને તમારો ડેટા ત્યાં જ દેખાશે, જે ઓલરેડી વિન્ડોમાં બાય ડિફોલ્ટ આપેલું હોય છે. જ્યારે લિનક્સમાં બાય ડિફોલ્ટ એવું આપેલું કે ખાલી માઉન્ટ રહેશે, પરમાનન્ટલી અટેચ નહીં રહે. પરમાનન્ટલી અટેચ કરવું હોય તો એક્સ્ટ્રા કમાન્ડ ચલાવવો પડશે, એક્સ્ટ્રા કમાન્ડ નહીં બટ ફાઇલ.
અને મેં તમને સ્ટાર્ટિંગ થી કીધું હતું કે લિનક્સ ની અંદર દરેક સેટિંગ, દરેક વસ્તુ શું છે, ફાઇલ ની ઉપર ડિપેન્ડેડ છે. એટલે મેં તમને વિમ ટોપિક બી ઇમ્પોર્ટેડ કીધો હતો. ફાઇલ ને તમે જેટલું એડિટ કરતા અને ફાઇલ ની અંદર લખેલી જેટલી વસ્તુ તમે વધારે ને વધારે સમજી શકશો, એટલું તમારા માટે વધારે સારું. બરાબર? તો જાતે નોટ માઉન્ટેડ છે, બરાબર? તો આને હું ફરીથી માઉન્ટ કરું છું એસડીબી વન ને. જેવું માઉન્ટ કરજો તમને ડ્રાઈવ આવી ગઈ ફરીથી, બરાબર, 2.1 GB. અને તમને અહીંયા બી તમને ગ્રાફિકલી દેખાશે ભાઈ માઉન્ટ થયેલું છે. અને આ જ રીતે હું બીજું જે પાર્ટીશન બનાવ એને બી માઉન્ટ કરું છું, બટ એની હું પરમાનન્ટ એન્ટ્રી કરીશ. અને પછી તમારી સામે ત્યાં લિનક્સ શું કરી રિબૂટ કરીશ. તો રિબૂટ કર્યા પછી જે માઉન્ટ કરેલો ખાલી પાર્ટીશન છે, ઓનલી માઉન્ટ કરેલો, એ ફરીથી ઓટોમેટિક અનમાઉન્ટ જતો થઈ જશે, જતો રહેશે. અને જે મેં ફાઇલમાં એન્ટ્રી કરેલી છે એ પરમાનન્ટલી કમ્પલસરી રહેશે, જેથી તમને લાઈવ પ્રેક્ટિકલ ખબર પડી. બરાબર? તો બીજો પાર્ટીશન તમને યાદ આપે કહો, એસડીબી ટુ બનાવ્યો હતો. આની અંદર બી દેખાય છે કે ઓટોમેટિક શું નંબર તો લાઈન્સ આવવાના. તો આ છે એસડીબી ટુ, બરાબર. બટ આને આપણે જો કન્ટેન્ટ બી નથી આપેલું, કઈ નથી, એટલે કે આપણે શું એમ કે એફ એસ ફાઇલ સિસ્ટમ આપવાની છે અને માઉન્ટ બી કરાવવાનું છે. બરાબર? તો પેલા તો અહીં શું એક ફોલ્ડર બનાવેલો છે ઓલરેડી, જેમ હતું એમ એસડીબી વન હતી, એસડીબી ટુ બનાવી લઉં. એમ કે ડીઆઈઆર એસડીબી ટુ, જેથી આપણે માઉન્ટ કરવામાં સરળતા રહે, ઇઝી રહે. હવે મારે એમ કે એફ એસ કમાન્ડ આપવો પડશે, મેક ફાઇલ સિસ્ટમ ડેશ ટી. ડેશ ટી છે ને ટાઈપ માટે કયો ટાઈપ આપવાનો, તો કે એક્સએફએસ. અને પછી પાર્ટીશન નો પાથ, તો કે સ્લેશ ની અંદર દેવ અને એની અંદર એસડીબી ટુ. તો મેં તમને કીધું તારી રીતે જો અલગ અલગ ઇક્વલ ટુ બધું લખેલું આવી જાય, મતલબ કે શું છે, તમારું ઓલરેડી વસ્તુ થઈ ગઈ છે. જ્યાં તમને એવું લખેલું મેટા ડેટામાં તમને તમારું પાર્ટીશન નામ આવી જાય, સાઇઝ ને બધું 512 ને બધું બતાવ્યું, મતલબ તમારું પાર્ટીશન ઓલરેડી ફોર્મેટ થઈ ચુક્યું છે. અને ગ્રાફિકલી જોઈએ તો બી તમે જોઈ શકો છો કે આ જે પાર્ટીશન ટુ સિલેક્ટેડ છે એસડીબી ટુ, અને તમને અહીંયા એક્સએફએસ તરીકે બતાવવા માંડ્યા, જે પેલા અનમન બતાવતું હતું. બરાબર? અને માઉન્ટ કરવાનું છે, તો માઉન્ટ કરી દઈએ. તો માઉન્ટ માઉન્ટ કર્યા પછી શું, પેલા તો પાર્ટીશન નો પાથ, તો કે સ્લેશ ની અંદર દેવ, એની અંદર એસડીબી ટુ, અને છેલ્લે ટાર્ગેટ એટલે કે આપણું ફોલ્ડર, તો કે સ્લેશ ની અંદર રૂટ, અને રૂટ ની અંદર કેપિટલમાં એસડીબી ટુ. તો માઉન્ટ થઈ ગયું. બરાબર? અને તમે જોઈ શકો છો કે અહીંયા જો બીજો વોલ્યુમ દેખાય 3.2 GB. બરાબર? બે પાર્ટીશન આપણે માઉન્ટ કર્યા. નહીં તમે જો અહીંયા બી તમને લખેલું આવી ગયું માઉન્ટેડ એટ એસડીબી ટુ, અને અહીંયા તમને પ્લેનો સિમ્બલ આવી ગયું. જોયું આ બંને પાર્ટીશન એક્ટિવ છે, તો તમને પ્લેનો સિમ્બલ દેખાડે છે કોર્નરમાં, જ્યારે પાર્ટીશન થ્રી માં નહીં બતાડે. બટ હવે હું શું કરું છું કે આજે પાર્ટીશન વન જે છે પેલું, એની હું એક ફાઇલમાં એન્ટ્રી કરું, મેં તમને કીધું એફએસટીએમ નામની એન્ટ્રીમાં, અને પછી હું કમ્પ્યુટર રીબૂટ કરીશ, તો મારો પાર્ટીશન વન અને એનો જે ડેટા છે એમના રહેશે, જ્યારે તમને પાર્ટીશન ટુ નહીં દેખાય રીબૂટ કર્યા પછી, કારણ કે પાર્ટીશન ટુ ની હું પરમાનન્ટ એન્ટ્રી નથી કરવાનો, જેથી તમને ડિફરન્સ ખ્યાલ આવે. તો ટર્મિનલમાં જઉં છું, આ બધું પેચીદાર ના લાગે એટલે સિમ્પલ તમને ક્લિયર સ્ક્રીન કરી દઉં, અને એફએસટીએમ ની વાળી ફાઇલમાં જો, એટલે તમને ખબર કોઈ બી ફાઇલ એડિટ કરીએ તો ક્યાંથી કરો, વિમ થી. તો વિમ લખો પેલા તો કમાન્ડ, અને પછી ફાઇલનું નામ, ફાઇલનો પાથ. તો એ ઓલવેઝ બધી મોસ્ટલી ફાઇલ ક્યાં ઇટીસી ની અંદર હોય, તો સ્લેશ એટીસી સ્લેશ એફએસ ટેબ, એફએસ ટેબ નામની ફાઇલ. બરાબર? આની પેલા આપણે ક્રોન ટેબ બી ભણી ગયા, તો મેં તમને કીધું જે બી ફાઇલના નામમાં ટેબ આવે એનો મતલબ શું કે ત્યાં ટેબથી કામ થાય છે. દરેક વસ્તુ શું, તમે જેવો ટેબ આપશો એનું કામ કે એનું ફોર્મેટ બદલી જશે. આપણે કેમ કમાન્ડ લખતા હોય તો એક વર્ડ જેવો લખ્યો અને પછી જેવો સ્પેસ આપ્યો તો એનો કમાન્ડ શું થાય, બીજું ફોર્મેટ એનું આવી જાય. તો એ જ રીતે ફાઇલમાં શું થશે, ટેબ તરીકે કામ કરે. તો હું સિમ્પલ અહીંયા એન્ટર આપું છું, તો એક અલગથી ફાઇલમાં આવી જઈશ. બરાબર? અને ત્યાં તમને અલગ અલગ કલરિંગ બધી વસ્તુ દેખાશે. તો આ જે જૂની વસ્તુ છે એમાં કોઈ પણ પ્રકારની છેડખાની કરવાની નથી, કારણ કે જૂની જે વસ્તુ છે એમાં દરેક ફાઇલ શું છે, દરેક આ ફાઇલની અંદર શું છે, ઈચ એન્ડ એવરી લાઇનમાં એક એક પાર્ટીશન અટેચ કરેલો છે. બરાબર? સૌથી પહેલો તમને જો દેખાતું કહો સ્લેશ દેવ સ્લેશ આરએચઈએલ અને રૂટ, તો આ વસ્તુ અહીં જો ઓલરેડી તમને દેખાતી ભાઈ આરએચએલ રૂટ આર્યો, કે જેની અંદર ઓલરેડી આપણું લિનક્સ ઇન્સ્ટોલ છે. બીજો તમને એક દેખાતો તો સ્લેશ દેવ, એની અંદર મેપર ની અંદર આરએચએલ સ્વેપ, તો તમને ઓલરેડી દેખાતો આરએચએલ સ્વેપ. તો બધા પાર્ટીશન ઓલરેડી આની અંદર એન્ટ્રી છે, એના લીધે તે શું થશે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે લિનક્સ રીબૂટ બી થાય છે તો બી આ બધા પાર્ટીશન તમને દેખાય છે. બરાબર? હવે સપોઝ કે જો તમે આની એન્ટ્રી કાઢી નાખ્યો, તો આ બંને એન્ટ્રીમાં કોઈ ચેન્જીસ થયા, કોઈ ફેરફાર થયા, તો શું થશે, નેક્સ્ટ ટાઈમ જ્યારે લિનક્સ ચાલુ થશે તો તમને આ પાર્ટીશન લિનક્સ જશે, લિનક્સ પોતે આ પાર્ટીશન ડિટેક્ટ નહીં કરી શકે, એનો એની પોતાની પ્રોપર એન્ટ્રી નહીં ગણી શકે. અને જો એ નહીં ગોતી શકે
તો લિનક્સ ને પોતાનો તો ડેટા નહીં મળે, અને લિનક્સ ને જો પોતાનો ડેટા નહીં મળે તો લિનક્સ ચાલુ નહીં થાય, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ તમારું કમ્પ્યુટર ક્રેશ થશે અથવા તો રીબૂટ થતું રહેશે, અને તમને એમ લાગશે ભાઈ મારું કમ્પ્યુટર બગડી ગયું. આમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી કરવાના. સિમ્પલ શું કરવાનું છે, છેલ્લી લાઇનમાં તમારું કર્સર લાવો બરાબર, અને ઓ દબાઈ દો. મેં તમને કીધું ઓ શું કામ, કાલે વિમ ની અંદર તો કે નવી લાઇન એડ કરવા માટે, ઓટોમેટિક નવી લાઇનમાં આવી જશો તમે. હવે અહીંયા કઈ રીતનું કરવાનું ખાસ ધ્યાન રાખજો. દરેક ફાઇલના અલગ અલગ ફોર્મેટ છે. મેં તમને યુઝર વાળી ફાઇલમાં બધું, પેલું યુઝર નેમ હોય, પછી બીજો પાસવર્ડ હોય, ત્રીજો એનું શું હોય કે યુઝર આઈડી, ચોથો ગ્રુપ આઈડી, બધું અલગ અલગ હતું. એ જ રીતે ક્રોન ટેબમાં શું હતું, પેલું મિનિટ હતું, બીજું અવર્સ હતું, ત્રીજું ડેટ હતું, અલગ અલગ વસ્તુ આવતી હતી બરાબર. તો એ જ રીતે દરેક ફાઇલનું અલગ અલગ ફોર્મેટ હોય છે. તો આનું ફોર્મેટ કઈ રીતનું ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલું તમારે શું આવશે દેવાનું, સૌથી પહેલું તમારે દેવાનું આવશે ડિવાઇસ પાથ બરાબર. શું છે ડિવાઇસ નો પાથ, એટલે કે તમારી પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક જે પાર્ટીશન છે એનો પાથ. તો જો હેશ કરીને લખીશ બરાબર, તો બધું ઇગ્નોર થશે. જો તમે ઉપર બી હેશ કરીને લખેલું છે તો બધું શું થશે, ઇગ્નોર થશે સિમ્પલ. તો એ તમને હેશ કરીને લખાવો, તમને ખાલી ફોર્મેટ બતાવું છું. સૌથી પહેલું શું આવશે કે પાર્ટીશન પાથ, પાર્ટીશન પાથ ટેબ. બીજું શું આવશે, બીજું આવશે પાર્ટીશન જે માઉન્ટ કરવાનો પાથ, એટલે કે માઉન્ટ પાથ, કે જ્યાં તમારે પાર્ટીશન ને શું કરવાનું છે, માઉન્ટ અટેચ કરવાનું છે, માઉન્ટ પાથ. ત્રીજું શું આવશે, ત્રીજું તમારું આવશે એનો ફાઇલ સિસ્ટમ ફોર્મેટ, એટલે કે સિમ્પલ એના પાસે ફોર્મેટ લખો તો બી ચાલે, તો ફાઇલ સિસ્ટમ જે આપણે એક્સએફએસ આપવાનું છે, જે બી આપવાનું, જે આપણે કમાન્ડ થી કર્યું હતું કે માઉન્ટ કર્યું, ટાઈપ આપ્યું, એ બધું વસ્તુ શું છે આ ફાઇલ ની અંદર. એક એક જગ્યાએ એક એક નામ લખશો તો ઓટોમેટિક એ પ્રમાણે સેટિંગ બેકગ્રાઉન્ડ કરી લેશે, એટલે તે તમારે એને અટેચ કરવાની જરૂર નથી પડતી. એના પછી આવશે ચોથા સ્ટેપમાં મેથડ, કે એને કઈ રીતે તમારે માઉન્ટ કરવું છે. તો તમને ઉપર એક્ઝામ્પલ સમજાવતો તમને વધારે ખ્યાલ આવશે કે આ શું લખેલું છે, આ પાથ લખેલો છે ક્યાં, કે જે જગ્યાએ ઓલરેડી એ ડિવાઇસ કે પાર્ટીશન છે. આ સ્લેશ એટલે કે સૌથી મેઇન હાર્ડ ડિસ્ક, સ્લેશ ની અંદર આને અટેચ કરાવી દીધું, તે સુધી માઉન્ટ પાથ થયો. આ એક્સએફએસ શું થયું, તો કે એનો આ ફાઇલ સિસ્ટમ થયો બરાબર. પછી આ ડિફોલ્ટ શું થયું, તો કે એની આ મેથડ થઈ ડિફોલ્ટ. અને પછી આ જે છે રેડ કલર થી લખેલું, શું છે એનો સિક્યોરિટી લેવલ છે 00. તો એના પછી ટેબ આપીને શું આવશે, સિક્યોરિટી લેવલ. તો આટલી વસ્તુ છે, આ પાંચ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી બરાબર. તો એન્ટર આપું છું અને ફરીથી અહીંયા એન્ટ્રી કરું છું બરાબર. આ વસ્તુ મેં હેશ થી લખેલી, તમે જોઈ શકો છો એનો આખો કલર બદલી ગયો, તો એ વસ્તુ ઇફેક્ટ નહીં કરી, મેં તમને ખાલી સમજાવવા માટે લખી છે. એકચ્યુઅલમાં આપણે શું લખવાનું, તમને હવે લખું છું. એકચ્યુઅલમાં આપણે એન્ટ્રી કઈ કરવાનું, તો કે પહેલા પાથ આપો, તો કયો પાર્ટીશન છે, સ્લેશ દેવ, અને એની અંદર SDB1 બરાબર. ટેબ આપો, જેવો તમે ટેબ આપો એના કલર બદલાતા જશે. જો ઉપર તમને જે ફોર્મેટ દેખાય એ પ્રમાણે એના કલર નીચેના થવા થતા રહેવા જોઈએ. અહીંયા ગ્રીન છે તો આ જગ્યાએ તમારે ગ્રીન કલર આવી જશે, અહીંયા રેડ છે તો તમારે કલર જગ્યાએ રેડ આવી જશે, ઓટોમેટિક એ પ્રમાણે કલર આવતા જશે બરાબર. બટ કમ્પલસરી નથી, એની પર ડિપેન્ડ ના રહેતા. ઘણા કમ્પ્યુટરમાં કે ઘણા લિનક્સમાં જો એના પ્રોપર ગ્રાફિક્સ કે એવું કે સપોર્ટ ના કરતું હોય, કોમ્યુનિકેશન ના થતું હોય, તો બ્લેક એન્ડ વ્હાઈટ બી રહેશે. તો એટલે કલર નથી થતો તો મારી મિસ્ટેક છે એવું યાદ ના રાખતા. જસ્ટ ખાલી જોઈ લેજો, જે મેં તમને આ વસ્તુ કીધી કે પાર્ટીશન નો પાથ બરાબર છે, માઉન્ટ પાથ બરાબર છે કે નહીં, ફાઇલ સિસ્ટમ એ ઓકે આપેલો છે, ક્યાં સ્પેલિંગ મિસ્ટેક છે કે નહીં, કેપિટલ સ્મોલ છે કે નહીં, બધું તમે ખાલી ચેક કરી લેવાનું બરાબર. તો ટેબ આપ્યા પછી સ્લેશ ની અંદર શું પાથ, તો મારે માઉન્ટ ક્યાં કરતો, કે રૂટ ની અંદર. તમે જોઈ શકો જેમ જેમ લખો એમ કલર ઓટોમેટિક બદલાતો જાય છે, બટ જેવું ટેબ આપું ફરીથી કલર બદલી જશે. SDB1 માં મારે માઉન્ટ કરવાનું છે બરાબર. પછી ફાઇલ સિસ્ટમ, તો ફાઇલ સિસ્ટમ આવશે કઈ, XFS ટેબ. પછી શું આવશે, ડિફોલ્ટ. અહીંયા તમારે ડિફોલ્ટ રાખ્યું છે મેથડ, તો મેથડ હંમેશા તમારે શું રાખવાનું, ડિફોલ્ટ જ રાખવાની છે. ડિફોલ્ટ કે ભાઈ જે લિનક્સ પ્રોપરલી એની પોતાની ડિફોલ્ટ મેથડ થી એને માઉન્ટ કરી દો, એટલે માઉન્ટ કરવા દો, આમાં આપણે કોઈ ચેન્જીસ નથી કરવાના. અને ડિફોલ્ટ છે બરાબર, પાછો એસ છે ધ્યાન રાખજો. ડિફોલ્ટ ખાલી લખશો તો એરર આવશે, પાછી ડિફોલ્ટ લખવાનું. પછી શું આવશે છેલ્લે, સિક્યુરિટી લેવલ. તો સિક્યુરિટી લેવલ હંમેશા તમે આ રીતે શું લખવાનું, 0 સ્પેસ 0 બે લખી દેવાના. તમે જોઈ શકો દરેક જગ્યાએ શું 0 સ્પેસ 0 બે વખત હશે. અહીંયા બી શું 0 સ્પેસ, આ 0 નીચે આવી ગયો છે અહીંયા, અને અહીંયા શું લખેલું 0 સ્પેસ 0. અહીંયા ટેબ નથી. તો આ સિક્યુરિટી લેવલનો આખો મિનિંગ અલગ છે, એ લિનક્સ નો સિક્યુરિટી કે લિનક્સ સિક્યુરિટી નો કોર્સ અલગથી કરો હાઈ લેવલનો, આના પછીનો એમાં તમારે ભણવાનો આવશે. અત્યારે તમારે મેથડ એટલી સિમ્પલ યાદ હોય કે 0 0 લખી દેવાનું, બટ અહીંયા ખાલી સ્પેસ છે બરાબર. સ્ટાર્ટિંગમાં જો ફરી કહું છું, અહીંયા પાર્ટીશન નો પાથ આવશે, પછી એને જેમ માઉન્ટ કરો છો એનો પાથ આવશે, પછી ફાઇલ સિસ્ટમ આવશે, પછી ડિફોલ્ટ એની મેથડ આવશે, અને છેલ્લે સિક્યુરિટી લેવલ.
આટલું તમે કરી લીધું, હવે શું સિમ્પલ હું એસ્કેપ કરું છું, કોલન ડબલ્યુ ક્યુ, રાઇટ એન્ડ ક્વાઇટ, બરાબર તાની એન્ટ્રી કરી લીધી. તો હવે તમને એક બીજું ગ્રાફિકલમાં ચેન્જ બતાડું. મેં તમને કીધું તો કાલે બી કે એક એક સ્ટેપ કરીને તમને ગ્રાફિકલી શું કામ બતાડું, તમે એની એક્ઝેક્ટલી ઇફેક્ટ જોઈ શકો. કે નાનો આમ તો બીજો ગ્રાફિકલી તમને ચેન્જીસ દેખાતો હશે, તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે મારી કઈ પ્રોસેસ બાકી છે. તો અત્યારે અહીંયા તમને સ્ટાર દેખાશે, આપણે હાર્ડ ડિસ્કમાં ક્લિક કરું તો જો પેલો પાર્ટીશનમાં જો પ્લેનો સિમ્બોલ તો હતો તેની જોડે સ્ટાર દેખાણો, બરાબર. તો અહીંયા શું શું લખ્યું છે, અહીંયા આમાં તમને એવું કઈ ચેન્જીસ નહીં દેખાય, કારણ કે તમે જયારે ફાઇલમાં એન્ટ્રી કરો તમે આમાં ચેન્જીસ કઈ નહીં દેખાય. તમે એને નક્કી નહીં કરી શકો ભાઈ આ સિમ્પલ માઉન્ટ છે કે હું રિસ્ટાર્ટ કરું પછી પણ રહેશે, આ નોર્મલી માઉન્ટ છે કે પરમાનન્ટલી માઉન્ટ છે. તો એના માટે આ સિમ્બોલ છે સ્ટારનો. જો પાર્ટીશન જે ટુ છે એમાં ખાલી પ્લેનો સિમ્બોલ દેખાય તો એક્ટિવ તો છે બટ અત્યારે પરમાનન્ટલી નહીં, જયારે આમાં સ્ટાર આવી ગયો મતલબ શું રિબૂટ કરી પછી પણ રહેશે. આપણે સિમ્પલ ચેક કરી લઈએ. સિમ્પલ અહીં મારું કમ્પ્યુટર રિબૂટ કરું છું અને એ કમ્પ્યુટર રિબૂટ થાય ત્યાં સુધી તમને કોઈને ડાઉટ હોય કંઈ પૂછવું હોય તો મને કમેન્ટ કે મેસેજ કરી દો. કઈ બી કન્ફ્યુઝન હોય, કઈ બીજો કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. રિબૂટમાં શું થશે, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે જે પાર્ટીશનની આપણે એફએસટીએફ નામની ફાઇલમાં એન્ટ્રી કરી એચડીબી વન એ ઓટોમેટિક માઉન્ટ આવશે, તમને પહેલો પાર્ટીશન ઓટોમેટિક અટેચ દેખાડશે. બટ જે પાર્ટીશન ટુ છે એ માઉન્ટ નહીં હોય. જો તમારે ડેસ્કટોપમાં જોઈ લેવું હોય કે ડેસ્કટોપમાં તમને ઓલી ડ્રાઈવ દેખાય છે કે નહીં તો તમારે રૂટમાં લોગિન કરવાનું. બાકી તમે ગ્રાફિકલી જોઈ શકો છો એપ્લિકેશનની અંદર, તો કમાન્ડથી બી જોઈ શકો છો, તો તમે કોઈ બી યુઝરમાં લોગિન કરશો ચાલશે. બરાબર, તમને વધારે સારી રીતે બતાવી શકું એટલે હું રૂટની અંદર જ ગ્રાફિકલી લોગિન કરીશ. ચાલુ થઈ ગયું છે, બરાબર. તો નોટ લિસ્ટરમાં રૂટ અને પાસવર્ડ તમે જોઈ શકો, તમને 2.1 જેવી એટલે કે જે પહેલો પાર્ટીશન દેખાડે છે 3.2 જેવી જે બીજો પાર્ટીશન નથી, અને ઓટોમેટિક માઉન્ટ અમે આગળ કર્યું બી નથી. હું ટર્મિનલ ઓપન કરીને તમને બતાવું ડેટા કે ડેટા મારો છે કે નહીં. તો સીડી કરીને એસડીબી વન અને અહીં હું એલએસ કરું તો મને મારો ડેટા ઓટોમેટિક દેખાશે. જે રેગ્યુલર કે હું ગંભીર બાબતે થતું જ હોય છે કે જ્યારે મારું કમ્પ્યુટર ચાલુ કરું મને મારો ડેટા દેખાય. અને ગ્રાફિકલી અહીંથી જોઈએ તો બી તમે જોઈ શકો એપ્લિકેશનની અંદર યુટિલિટીઝ અને યુટિલિટીઝની અંદર ડિસ્ક. તો આપણી હાર્ડ ડિસ્ક સિલેક્ટ કરીએ એમાં તમારો તો શું, જો આ સ્ટાર છે તો એમ નામ રહ્યો, પ્લેનો સિમ્બોલ રહ્યો ભાઈ એક્ટિવ જ રહ્યો, બટ આમાં જે પ્લેનો સિમ્બોલ હતો એ જતો રહ્યો કારણ કે એક્ટિવ નથી. તો આ રીતે તમે શું લિનક્સની અંદર પાર્ટીશનને મેનેજમેન્ટ કરી શકો છો, બરાબર. કે કઈ રીતે પાર્ટીશન બનાવવો, કઈ રીતે પાર્ટીશનને ફોર્મેટ કરવું, ફાઇલ સિસ્ટમ આપવી, કઈ રીતે પાર્ટીશનને માઉન્ટ કરવું અટેચ કરવો અને કઈ રીતે પાર્ટીશન પરમનન્ટલી અટેચ રાખવો, આ ચાર સ્ટેપ કરશો.